અંકલેશ્વર શહેર નવા ભોરભાઠા રોડ પર નિરાંતનગર સામે આવેલ શ્રીનાથ પાર્કના B52 નંબરના મકાનમાં રહેતા જયેશભાઈ આહિર ગત રોજ સવારે બાળકોને સ્કૂલે મૂકી નોકરી પર ગયા હતા. જ્યારે પત્ની બપોરે 12:30 વાગ્યે ઘર બંધ કરી પોતાની માતાને લઈ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના પાછળના ભાગે આવેલ બેડરૂમની જાળી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના બેડરૂમમાં રહેલ તિજોરી તોડી, તેના લોકર તોડી, અંદર રહેલા સોનાના દાગીના 6 તોલાના તેમજ 40,000 રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બપોરે 3 વાગ્યે જયેશભાઈના પત્ની તેજલબેન ઘરે આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે જયેશભાઈ આહીને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી તપાસ શરૂ કરી હતી. તેમજ જયેશભાઈ આહિરની ફરિયાદના આધારે 4.55 લાખ રૂપિયાના સોનાના દાગીના અને 40,000 રોકડ મળી કુલ 4.95 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. મારું નામ જયેશભાઈ ખુશાલભાઈ આહિર, હું શ્રીનાથ પાર્ક સોસાયટી B52, હું યશ ઓર્થોપેડિકમાં જોબ કરું છું. કાલે મારા ઘરે લગભગ 12:30 થી 3:00 ની વચ્ચે ચોરી થઈ છે. એમાંથી કંઈક ઘરમાંથી સોના ચાંદી છતાં ઘરેણા કેશ મળીને લગભગ 4:45 જેવું લઈ ગયા છે. પોલીસને જાણ કરી પોલીસ કાલે ટાઈમ પર આવી અને એની યોગ્ય તપાસ કરી રહી છે. કોઈ જાણ ભેદનો હાથ લાગે છે કે જેને તિજોરીને એ બનાવી છે. હા, ઘર બંધ કરીને ગયા હતા. હું જોબ પર ગયો તો મારી વાઈફ જે ટ્રીટમેન્ટ ચાલે છે મારી સાસુની એ કંઈ જયાબેનમાં લઈને ગયા હતા. છોકરો સ્કૂલે ગયો હતો એટલે ઘર બંધ હતું.